વાઘોડિયા ગામમાં શેરી મહોલ્લા સ્કૂલ કોલેજ પ્રાથમિક શાળા તેમજ તમામ વાઘોડિયા તાલુકાના મંદિરોમાં ભગવાન શ્રી રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. 500 વર્ષના ઇતિહાસની જે પળની સમગ્ર ભારત તેમજ વિદેશમાં રહેતા ભારતીયો રાહ જોઈ રહ્યા હતા તે ઐતિહાસિક દિવસ 22 જાન્યુઆરી 2024 રોજ અયોધ્યા ખાતે શ્રી રામલલ્લાનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ખૂબ જ ધામધૂમથી અને આતિશબાજી તેમજ રોશનીથી સમગ્ર ભારત ઝગમગી ઉઠ્યું હતું, જેમાં વડોદરા જિલ્લાના વાઘોડિયા ગામમાં પણ શેરી મહોલ્લા સ્કૂલ કોલેજ પ્રાથમિક શાળા તેમજ તમામ વાઘોડિયા તાલુકાના મંદિરોમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ડોક્ટર એનજે શાહ સાર્વજનિક હાઈસ્કૂલની એલઈડી સ્ક્રીન પર વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા, નિલેશભાઈ પુરાણી, ઉત્સવભાઈ પરીખ, શાંતિલાલભાઈ રબારી, કુંદનભાઈ પટેલ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ વાઘોડિયાની પ્રજાએ આ સુવર્ણ તકના સાક્ષી બન્યા હતા, જેમાં વાઘોડિયા નગરમાં પ્રસાદ રૂપે છાસ, દૂધ, ચા જેવા અનેક જગ્યાએ પ્રસાદી રૂપે સ્ટોલ મૂકવામાં આવ્યા હતા. વાઘોડિયા તાલુકાના ખંદા રોડ પર આવેલા વિજયશ્રી હનુમાનજી સંસ્કાર કેન્દ્રની દ્વારા સુંદર મજાના વેશભૂષા ધારણ કરી રામ લક્ષ્મણ જાનકી તેમજ વાનર સેનાને સાથે ધામધૂમથી શોભાયાત્રા કાઢવામાં આવી હતી. ત્યારબાદ મંદિરના આચાર્ય શ્રી બાલકૃષ્ણ દવે રામ લક્ષ્મણ જાનકી વર્ષોની તપશ્ચર્યા પછી પધારી રહ્યા છે. ખરેખર આજે જોવા જઈએ તો દરેક ગામ અયોધ્યા બન્યું છે અને દરેક મનુષ્ય ની અંદર પોતે જાણે ભગવાન શ્રી રામચંદ્ર પધાર્યા હોય તેવી આનંદની અનુભૂતિ આજે આપણે બધા કરી. આપણે બધા જાણીએ છીએ કે 500 વર્ષથી વધારે આપણા વડવાઓ, આપણા વડીલોએ તપશ્ચર્યા કરી અને બધાનું પુણ્ય જ્યારે ભેગું થયું ત્યારે આજે ભગવાન શ્રી રામ પોતાના નિજ મંદિરની અંદર પધાર્યા. તો ખરેખર આપણી આ પેઢી છે, આપણા માટે આ સમય, આપણે આ સમય જોઈએ છે તો આપણે પોતાને ભાગ્યશાળી માનીએ છીએ કે આજે આ ઐતિહાસિક ક્ષણની સાક્ષી બનવાનો મોકો ભગવાને આપણને આપ્યો છે, એટલે આપણે બધા આજે આનંદિત છીએ અને ઉત્સવ કરીએ છીએ. શું કહે કરવામાં આવ્યું છે મંદિરની અંદર તમારે ત્યાં? શ્રી સ્વામી ગોવિંદ દેવગીરી વેદ સંસ્કૃત મહાવિદ્યાલય વિજયશ્રી હનુમાન સંસ્કાર કેન્દ્ર વાઘોડિયા, અહીંયા અમારા શ્રી વિજયશ્રી હનુમાનજી બિરાજમાન છે અને હનુમાનજી તો રામને અતિ પ્રિય છે. આજનો દિવસ છે એ ઐતિહાસિક દિવસ છે. 500 વર્ષના સંઘર્ષ પછી આપણા ગુજરાતના પર્વતાપુત્ર અને યશસ્વી વડાપ્રધાન મોદી સાહેબના સાનિધ્યમાં જે અસંખ્ય વસ્તુ એમને સત્ય કરી અને દરેક આપણા સનાતની ધર્મના દિલમાં રામ વસેલા છે એમનો આજે જ્યારે ગર્ભગૃહની અંદર પ્રવેશ કર્યો હોય ત્યારે વાઘોડિયાપણાની અંદર બાકાત ના રહી જાય અને વાઘોડિયાપણ રામમય બની ગયું છે અને આપણા દેશ અને દુનિયાની અંદર દરેકે દરેક સનાતની ધર્મનો વ્યક્તિ આજે રામના ગર્ભગૃહનો જે રામ ઉત્સવ મનાવી રહ્યો છે એ બદલ હું માન્ય વડાપ્રધાન સાહેબના રામચંદ્રજી ભગવાનને પ્રાર્થના કરું છું કે એમને દીર્ઘ આયુ આપે અને એ પોતે કાયમ માટે રાજ કરતા રહે અને આવું નવું કાર્ય એમના હાથે કરી શકે. સાહેબ, આપણી પેઢીઓ જતી રહી પણ આ એક એવી પેઢી છે કે જેને આ રામ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની અંદર જે ગાઓ જોઈ રહ્યા છે એને શું કહેશો તમે? ખરેખર આ પેઢી જે વર્ષોથી જેને રાહ જોઈ રહી હતી એનું આજે જે ગર્ભગૃહની અંદર રામલલ્લાનો પ્રવેશ ત્યારે થઈ રહ્યો હોય ત્યારે તમામ આનંદ ઉલ્લાસ મનાઈ રહી છે અને એમને પણ આપણા ઇતિહાસની ખબર પડશે આજે કે આ રામલલ્લાનો